बीके न्यूज चैनल ना विशेष कार्यक्रम डीसानो मिजाज में आज अपने वोर्ड नंबर 4 की बात करीशू। नगरपालिका चूंटनी में आ वोर्ड द्वारा भाजपनी पेनल पर पसंदगी कड़श ढोड़वामां आव्यो हतो। अने 5 वर्ष दरमियान भाजपना 4 सदस्यों आ विस्तार में क्या अने केटला कामों कर्या अने आ विस्तारना रहीशो स्थानिक पालिका सदस्यों थी खुश छे के ना खुश तेना पर जुओ अमारो विशेष अहेवाल। आ छे वोर्ड नंबर 4 भाजपनो गढ़ मानवामां आवतो। आ वोर्ड नंबर 4 ना मतदारोए वर्ष 2015 मां योजायेला चूंटणी में भाजपनी आखी आखी पेनल ने विजेता बनावी हती। आ विस्तार मांथी भाजपना जबूबेन दिनेशभाई राठौर, नीलाबेन मोतीभाई प्रजापति, अमृतभाई दवे, नीलेशभाई ठक्कर विजयी बन्या हता। आ 4 उम्मेदवार मांथी 1 उम्मेदवार बनासकांठा जिला भाजपना महामंत्री हता अने अन्य 1 डीसा नगरपालिकाना शासक पक्षना नेता रही चूक्या छे। परंतु आ विस्तार मां पण स्थानिक लोको मां असंतोष जोवा मळी रह्यो छे। आ विस्तारना रहीशोनी ज्यारे मुलाकात लीधी त्यारे तेमना आ विस्तारना सदस्योने लई तमारो मंतव्ય શું છે તેની પર નજર કરીએ। આજે અમારી ટીમ પહોંચી છે, બીકેન ચેનલની ટીમ આજે પહોંચી છે વોર્ડ નંબર 4 માં। વોર્ડ નંબર 4 મતદારોની ગણતરી કરીએ તો 7500 વોટ આ વોર્ડ નંબર 4 માં છે। વોર્ડ નંબર 4 એવરેજ સમૃદ્ધ વિસ્તાર છે। અત્યારે અમારી ટીમ પહોંચી છે સાઈનાથ વિસ્તાર, જે સત્યમ બંગલોની બાજુમાં છે। 5-5 વર્ષ ચૂંટાઈને ગયા પછી ઉમેદવારો ઘણા બધા વાયદા કરે છે, આ કરી આપીશું આ કરી આપીશું, પણ એ તમામ વાયદામાં કેટલા સાચા પડે છે તે જોવાનું છે રહેશે। આ વોર્ડમાંથી 4 ઉમેદવાર જે ચૂંટાઈને ગયા હતા એ ભાજપના હતા અને 5 વર્ષ સુધી ભાજપે જ શાસન કર્યું છે। હવે અમારી સાથે અહીંયા સ્થાનિક રહીશો છે, તેમની પ્રતિક્રિયા જાણીએ। આપના વોર્ડમાંથી 4-4 ઉમેદવારો ભાજપના ચૂંટણી ગયા હતા, એમને ગયા પછી આપણે ત્યાં કેવી કામગીરી એમને કરી છે, આપણે કામથી સંતુષ્ટ છો? આમ તો જોઈએ તો સાહેબ 5-10 વર્ષ મને અહીંયા સાઈનાથમાં રહેવાયા થયા, 10 વર્ષમાં નગરપાલિકાનો કોઈ સફાઈ કર્મચારી હજી સુધી અમે જોયો નથી। આ બાબતે આપણે રજૂઆત કરીએ છે, અનેક વખત રજૂઆત કરી છે, હમણાં લેખિત પણ લગભગ આપ્યું છે, પણ કોઈ રિપ્લે મળતો નથી। 10 વર્ષથી અમે અમારી રીતે પ્રાઇવેટ સફાઈ કરાવીએ છીએ, છતાંય કોઈ કામકાજ થતું નથી। 10 વર્ષથી ગટર લાઈન સાફ થતી નથી, છેલ્લા 3 મહિનાથી અંડરગ્રાઉન્ડ ગટર થતાં હવે પબ્લિક રહી શકે એવી પરિસ્થિતિમાં આવી છે। થોડી સફાઈ નામે જોવા જઈએ તો શૂન્ય જ છે અહીંયા, ને કહેવા મુજબ આ વિસ્તારમાં વિસ્તાર સમૃદ્ધ છે, પણ આ વિસ્તારમાં એમની રોડ બાબતે તો એમની ફરિયાદ નથી, પણ એમની ફરિયાદ છે સફાઈ બાબતે। સફાઈ પોતાના પૈસે કરવી પડે છે। આપણા વિસ્તારમાંથી 4 ઉમેદવાર ચૂંટણી ગયા બાદ આપણા વિસ્તારમાં પાછા એ લોકો આવ્યા છે અને આપણે કંઈ પૂછ્યું છે કે ભાઈ આપણે કંઈ કામ હોય એવું કંઈ પૂછ્યું? અહીંયા આગળ અમે 10 વર્ષથી રહીએ છીએ, 10 વર્ષમાં 2 વખત ભાજપની જ પેનલો આવી છે, પણ અમારા ત્યાં આગળ આટલાથી સોમનાથથી સોમનાથ જે અમારી બાજુમાં છે ત્યાં આગળ સુધી સફાઈ કામ ચાલે ને અમારી બાજુ કોઈ 10 વર્ષથી કોઈ સફાઈ કામ કરવાવાળો એવું હોય કે કદાચ ભેદભાવ રાખતા હોય? એ ભેદભાવ જ એવું કે કહેવાય ને, શું કહેવાય? તો આટલે સોમનાથમાં જ આટલી સફાઈ થતી હોય, અમારે અમે ટેક્સ ભરીએ નથી ભરતા, સફાઈ વેરો, વીજળી વેરો, રોડવેર ટેક્સ બધા અમે ભરીએ છીએ, અમે કોઈ સરકારને નથી ભરતા, નગરપાલિકાને નથી ભરતા, એવું નથી। તે છતાં અમારે એપ્લિકેશન આપી એમને મુર્મુર્બુ જઈને મોઢે કહી આવ્યા છે, પણ તે છતાં અમારે તો અમારે પૈસા આપીને બધું સફાઈ કરવી પડે છે અહીંયા આગળ। કોઈ આજ દાડા સુધી કોઈ કર્મચારીમાં આવી નથી કીધું કે તમારે સફાઈ થાય છે કે નથી થતી? જે ચૂંટણીને 4 ઉમેદવાર ગયા હતા એમને ચૂંટણી બાદ આપે જોયા છે? ના ભાઈ, કોઈ દિવસ જોયા જ નથી, મને કોણ છે એ જ મને ખબર નથી, પહેલી વાત થઈ છે। એમના કહેવા મુજબ 4 ઉમેદવાર જે અહીંથી ચૂંટાઈને ગયા છે તેમને શોધવા માટે કદાચ દૂરબીનની જરૂર પડશે, કારણ કે એમના કહેવા મુજબ અહીંયા દેખાણ જ નથી। હવે અમારી સાથે સ્થાનિક છે, આપણે જે ફરિયાદ છે આપની સફાઈ છે કે આ છે જે છે એ બાબતે આપણે નગરપાલિકામાં રજૂઆત કરી, આપણા 4 કોર્પોરેટરને રજૂઆત કરી છે? હું 3-4 વાર નગરપાલિકામાં જઈ આવ્યો, ચીફ ઓફિસરને મળી આવ્યો, ચીફ ઓફિસરે એમ કીધું કે આ રોડ જે નવો બન્યો છે એ રોડ અમારા અંડરમાં વાળવામાં આવતો નથી, તેનું કારણ શું એ અમારા ચીફ ઓફિસર પાસે જાણવું છે, અને છેલ્લા 10 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને કોઈ સફાઈ થતી નથી, અમે વેરો ભરીએ છીએ, ટાઈમસર વેરો ભરીએ છીએ અને દર મહિને 100 રૂપિયા વાળવાળીને 1900 મકાનના 1900 રૂપિયા આપીએ છીએ અને 2500 રૂપિયા વેરો આપીએ છીએ, એટલે અમારે વેરો શું ભરવો પડે એને વિચારવાનું આવે છે। નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ ચીફ ઓફિસરનું કહેવા મુજબ કે આ રોડ જે છે એ રોડની સફાઈ તમારે ખુદ કરવી પડે એવું એમનું કહેવું છે, તો મારે એવું કહેવું છે કે એ રોડ નગરપાલિકામાં આવતો નથી। હવે અમારી સાથે એક અહીંના સ્થાનિક છે અને તે ખુદ
નગરપાલિકાના સદસ્ય રહી ચૂક્યા છે, 5 વર્ષ સુધી શાસનમાં બેઠેલા છે, એટલે એમને વધારે જાણકારી હશે કે નગરપાલિકાના સદસ્ય ચૂંટાયા ગયા પછી તેમની કામગીરી કેવી હોય. પહેલું તો અતુલભાઈ એ કહું કે અમારા સોસાયટીના જે વડીલોએ વાત કરી એ પ્રમાણે અત્યાર સુધી જે કામગીરી થઈ નથી, પણ હું આશા રાખું છું કે હવે કામગીરી થાય એવી મને આશા છે, એટલું મારે કહેવું છે. નહીં પણ આપણે 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 આપણા વોર્ડમાં અહીંયા 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 આપણે કેટલા સમયથી રહો છો? અહીંયા હું પોતે 9 વર્ષથી રહું છું. 9 વર્ષથી આપ રહો છો તો આપણે કંઈ ફરિયાદ છે કે નહીં? આજે ફરિયાદ છે સફાઈની? જે વડીલે મારે કીધું ને કે મેન સફાઈની ફરિયાદ છે, સફાઈની વારંવાર રજૂઆત કરી છતાં જે કન્ટિન્યુ આખા ડીસાની અંદર દરેક વિસ્તારની અંદર દરેક વોર્ડની અંદર સફાઈ કામદારો જાય છે તે પ્રમાણે અમારી વાત કદી સાંભળવામાં નથી આવી કે કદી એના ઉપર અમલ મૂક્યો નથી. અને એવું લાગે કે તમારી ઓળખાણ થોડી ઓછી? ના, ઓળખાણ ખરી, પણ મૂળ ત્યાંથી ઢીલું કામ થયું છે એવું મને લાગે છે. કોઈ વાર મૂળ એ લોકોએ સિરિયસ લીધું નથી. અને આપણા જે 4 ઉમેદવાર ચૂંટણીને ગયા હતા એ 4 ઉમેદવાર ચૂંટાયા પછી આ વોર્ડની કંઈ દરકાર લેવા આવ્યા હોય કે પૂછવા આવ્યા હોય એ કામગીરી થઈ કે નહીં થઈ? ના, આવ્યા છે. એમ તો કામગીરી તો કેવું છે કે આજે હમણાં રોડ જે બન્યો છે અમુક કામગીરી થઈ છે, પણ મેન સમસ્યા જે સફાઈની છે એ સફાઈની કામગીરીની અંદર કોઈ જાતનું કશું એમને પગલું ભર્યું નથી. એમને કહેવા મુજબ કે રોડ બન્યા છે પણ સફાઈ નથી થતી. હવે અમારી સાથે એક મહિલા છે જેમની હું ઓળખાણ આપું કે ડીસા નગરપાલિકા પ્રમુખ રહી ચૂકેલા, ડીસા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા તેમના બે બહેન છે, એટલે એમને એમની ઘરમાંથી રાજકારણમાં ઘણા બધા આવેલા છે. આપના વિસ્તારની જે ફરિયાદો છે એ બાબતે આપનું શું કહેવું છે? અને આપના જે ઉમેદવાર ચૂંટણી ગયા એ અહીંયા આવ્યા છે કે નથી આવ્યા? ચૂંટાયા પછી કોઈ ઉમેદવાર અહીંયા આવ્યા નથી. અમારે કોઈ સફાઈ થતી નથી. મારા હસબન્ડ નગરપાલિકામાં 3-4 વાર રજૂઆત કરવા ગયા છતાં પણ કોઈ આવતું નથી. અમારા પાસેથી ટાઈમસર વેરો લેવામાં આવે છે, એમ ફરિયાદ કરવા છતાંય કોઈ આવતું નથી અહીંયા આગળ વાળવા માટે. હવે પછી નવા ઉમેદવાર, હવે ઇલેક્શન આવી રહ્યું છે આ 2 મહિનાની અંદર, તો નવા ઉમેદવાર એ લોકોને આપ ચૂંટણી માટે આવશે તો આપ એ લોકોની પાસે કેવી અપેક્ષા રાખો? હવે અમે અપેક્ષા એવી રાખીએ છીએ કે જે ઉમેદવાર ચૂંટાઈને આવે એ ટાઈમસર વાળવાવાળાને અહીંયા ટાઈમસર મોકલે, અમારી ફરિયાદો સાંભળે, મહિનામાં એકાદ વાર અમારી મિટિંગ કરીને અમારા સાથે વાતચીત કરવા, એમ કે તમારે કંઈ છે કંઈ દુઃખ બીજું આ તે જાણવા માટે એમને જરૂર આવવું જોઈએ અમારી પાસે. ઇલેક્શનની વાત આવે તો સૌથી મોટા નવા મતદાર, યુવા મતદાર, અને કોઈ પણ ઇલેક્શન હોય કે કોઈ પણ રાજકારણ હોય તેનો બદલાવ જો કરી શકે તો એ યુવા છે. અમારી સાથે એક યુવા છે જે એને સ્થાનિક છે. આપની કોઈ ફરિયાદો કે આ વોર્ડમાં કે કામ ન થયું હોય કે થયું ના હોય અને કેવા ઉમેદવારો જોઈએ છે? એકચ્યુઅલી જ્યારે ઇલેક્શન આવે છે એક્સપેક્ટેશન એ જ હોય છે કે સારું કામ થાય. અમે વોટ આપીએ છીએ, અમારા વોટ માંગવા આવે છે લોકો, અને એના પછી એ કામ કરતા નથી, એ હકીકતમાં શરમજનક વાત છે. જ્યારે અહીંયા વોટ લેવા આવે છે ત્યારે બહુ બધી અમારી સામે કગરે છે કે અમને વોટ આપો, અને એમને વોટ આપ્યા પછી એક બી વખત અહીંયા આવતા બી નથી જોવા માટે કે સાફ સફાઈ થાય છે કે નહીં. ગાયો કૂતરાઓ અહીંયા બહુ માત્રામાં છે. અહીંયા જો કોઈને બહુ વડીલ હોય ને એમને કંઈક થઈ જાય તો એની જિમ્મેદારી કોણ લેશે? જો ગાયોના લીધે એમને કંઈક થઈ જાય તો આગામી ચૂંટણીમાં આપ કેવા ઉમેદવાર ચૂંટીને લાવવા માંગો છો? ચૂંટીને તો જે કામ કરે હવે કોંગ્રેસ કે બીજેપી એનાથી તો અમને કોઈ મતલબ છે નહીં, પણ જે સારું કામ કરે એ સરકાર આવવી જોઈએ. આ તા યુવા મતદાર જેમના કહેવા મુજબ કે એમના વિસ્તારમાં ઢોરોનો ત્રાસ છે અને અને જે જે વાયદા કર્યા છે તે વાયદા એમને પૂરા નથી કરતા. ચૂંટાઈને જાય, જ્યારે ચૂંટણી આવે છે ને ત્યારે વાયદા કરે છે પણ પછી પૂરા નથી કરતા. આ વિસ્તારમાં રોડ ગટર લાઈન બધું તો બરાબર છે, એમની કોઈ લાંબી ફરિયાદ નથી, પણ આ વિસ્તારમાં 4 જે ઉમેદવાર ચૂંટાઈને ગયા છે ભાજપના, એ ચૂંટાઈને ગયા બાદ આ વિસ્તારમાં આવ્યા નથી. તેમના કહેવા મુજબ કે તેમને અહીંયા ઓળખાણ ઓછી પડતી લાગે છે, અને અહીંયા મોટી સમસ્યા એક જ છે કે સફાઈની, એ પોતાના પૈસાથી સફાઈ કરવી પડે છે, પોતાના રૂપિયા ખર્ચીને કરવી પડે છે, અને નગરપાલિકા દ્વારા કોઈ નથી આવતું, અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા છતાં પણ આજ સુધી કોઈ આવ્યું નથી. બીકેન્યૂઝ ચેનલ માટે ડીસાથી હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ.